નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, એવરગ્રીન એકેડેમીમાં આપ સબનું હાર્દિક સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જુલાઈ 2021ની જે સામાયિક મૂલ્યાંકન કસોટી લેવાની છે એના મોડલ પ્રશ્નપત્ર રૂપે આપણે મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું. ધોરણ 5 વિષય અંગ્રેજીનું આપણે સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જે પ્રશ્ન છે એમાં સ્મોલ લેટર અને કેપિટલ, એટલે કે કેપિટલ અને સ્મોલ લેટર વિશે. જો અહીંયા કેપિટલમાં પહેલાં લખેલા છે અને પાછળ એના સ્મોલ લેટર, એટલે કે આ પહેલી એબીસીડી અને આ બીજી એબીસીડી, એ પ્રમાણે તમારે એ અક્ષરો લખવાના છે. એટલે ખૂબ સરળ છે, તમે આરામથી આ પ્રશ્ન લખી 5માંથી 5 ગુણ મેળવી શકશો. હવે બીજો જે પ્રશ્ન છે એ ખાલી જગ્યાઓ હશે, જે શબ્દનો એક ખૂટતો અક્ષર પૂરવાનો છે. અહીંયા યલો એટલે પીળો, પીળો વાઈ ડબલ એલ ઓ ડબલ યલ, એટલે ડબલ્યુ નીચે અંડરલાઇન છે, એસઓ એન સન, એટલે સન, એટલે ઓ નીચે લીટું હશે, ટી એચ આર ડબલ ઈ 3, એમ ઓ ટી એચ ઈ આર મધર, અને એસઆઈએસ ટી ઈ આર સિસ્ટર. એટલે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આ જે પ્રશ્નની અંદર તમને જો સ્પેલિંગ આવડતું હશે તો આમાં 5માંથી 5 ગુણ તમે મેળવી શકશો. તમારે જે ખૂટતો અક્ષર, એક શબ્દ શબ્દની અંદર એક અક્ષર ખૂટતું હશે, એ અક્ષર તમારે પૂરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 જે છે કે નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખવાનો. તો જુઓ, પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ યોર નેમ. તો અહીંયા પોતાનું નામ લખવાનું છે. અહીંયા શું, તમારું જે નામ છે એ નામ તમારું લખવાનું છે. હુ ઇઝ યોર ફાધર નેમ. તો અહીંયા તમારે બીજા નંબરમાં પિતાનું નામ લખવાનું છે. હાઉ આર યુ ઓલ્ડ, તો તમે કેટલા વર્ષના છો. અહીંયા વર્ષ લખવાના છે, તમારી ઉંમર લખવાની છે. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, એટલે અંગ્રેજીના જે શિક્ષક તમારી સ્કૂલમાં જે ભણાવતા હોય એ શિક્ષક, અંગ્રેજી શિક્ષકનું નામ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કોલમ છે એ તમે તમારી રીતના કરવાની છે. અહીંયા છેલ્લો જે પ્રશ્ન છે, હુ ઇઝ યોર ફ્રેન્ડ્સ, તો અહીંયા તમારે આ છેલ્લા 5મા નંબરમાં તમારા મિત્રનું નામ અહીંયા તમારે લખવાનું થશે. હવે હેવ અને હેઝ વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હેવ અને હેઝમાં એક વસ્તુ યાદ રાખવાની કે હી, સી અને ઇટ, એ આ જે 3 વસ્તુઓ છે એમની જોડે હેઝ વપરાય, બાકી બધા જોડે હેઝ. હી એટલે પુરુષ, સી એટલે સ્ત્રી, અને ઈટ એટલે ગમે તે. આ જે 3 વસ્તુ હોય એની જોડે જ હેજ આવશે, બાકી બધામાં હેવ પૂરી શકશો. જો આપણે ખાલી જગ્યાઓ જોઈશું તો રામ હેજ, રામ એ હી છે, હી આવ્યું એટલે હેજ આવ્યો. આઈ હેવ, સી હેજ, અહીંયા સી છે, અથવા તો રમાય રિયા બી નામ લખેલું હોય કે કોઈ પણ છોકરીનું નામ લખેલું હોય તો પણ એ આવશે. દે એટલે બહુ વચનમાં થયું એટલે હેવ, વી એટલે અમે, હેવ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે આ એક પણ લખ્યું હોય કદાચ કે એલિફન્ટ, એવું લખ્યું હોય તો આ એલિફન્ટ છે એ ઈટમાં ગણાય. હવે એવી રીતના લખ્યું હોય કે એલિફન્ટ હેઝ લોંગ ટીથ, લોંગ ટીથ, આ પ્રમાણે પણ લખેલું હોય તો ઈટ અને હી સી ઈટ સાથે હેઝ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું તો ગુજરાતી શબ્દો આપેલા છે. આપણા જે માતા તો મધર, ભાઈ તો બ્રધર, માસા તો અંકલ, દીકરો તો સન, અને પતિ તો હસબન્ડ. આ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાઓ પૂરવાની થશે. તો જે સ્પેલિંગ આપ્યા છે એના ગુજરાતી અર્થ અથવા તો ગુજરાતી અર્થના સ્પેલિંગ તમારે લખવાના થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.